કેમ છો કાકી? અરે એકદમ મજામાં ભૈલું, તું કેમ છે? એકદમ મસ્ત. ચલો તમે બંને છો ને નાસ્તો કરી લો. ચલો હું લાવી પાછો. જો પેલા તો ચા અને નારંગી હોય કોઈ દિવસ? અરે બહુ મસ્ત લાગે આમ બોડી બોડીને ખાવાનું. ચા માં નારંગી બોડીને ખાવાનું? તું એક કામ, ઘે જતી રહે ભાઈ બન. અરે સાંભળો ને, પછી આ છે મસ્ત નૂડલ્સ છે. નૂડલ્સ? હા, એટલે એકચ્યુઅલી એમાં કેવું છે, આપણા બહુ મોટા યોગ ગુરુ છે ને, એ છે ને આવી બધી સ્વદેશી આઈટમો બહુ બધી વેચે છે, તો આ સ્વદેશી કંપનીની નૂડલ્સ છે. તો હું લી પણ. તો આને છે ને જુદી રીતે ખાવાની. જુદી એટલે? એટલે છે ને એક સાઈડ નું નાક બંધ કરી દેવાનું. નાક બંધ કરવાનું અને પછી બીજી સાઈડ થી નૂડલ્સ ખેંચી લેવાની આમ સુપ કરીને. બે તું જતી રહેલા ઘેર જતી રહે, સાચું કહું છું. કાકા તમે તો આપડે જન લાતું. પણ કેમ આવું કહો છો? નાક થી નૂડલ્સ ખેંચાય કોઈ દિવસ? તો કેમ તમે નાનપણ માં માટી નતા ખાતા? તો હવે આ તો ખવાય જ ને. હું નીચે જઈને ડમર ખાઈ આવીશ, ડમર, પણ આ નહીં ખાઉં. રો તો પછી ભૂખ્યા. આ ચાલ. કાકી નવરાત્રી કેવી ચાલે તમારી? અરે જોરદાર. પેલી ત્રણ તાળી આવે ને એ તે લાલ દરવાજે તંબુ તોણિયા. અલા પાંચ જ જપને લઈ આવે તોણિયા તો કોણી વાગી મને. સોરી. હવે અહીંયા આખું બતાડવાની જરૂર નથી, આમ ખાલી વર્બલી બોલતું. અને આ ફર્સ્ટ ફ્લોર છે, કઈક તૂટ્યું બૂટ્યું સીધે નીચે વાળા ત્યાં સંડાસ માં જ પડીશ. શાંતિ રાખો ને તમે. હા એટલે નવરાત્રીમાં તો બહુ મજા આવે છે ભૈલું. અને હું છે ને ગરબા કરું છું ને એમની ભત્રીજી સાથે કરું છું, કિંજલ. અચ્છા. પણ હવે બે દિવસ થી એ પણ એકદમ બિચારી બીમાર થઈ ગઈ છે બોલો, અને આમ ઉલટી ઉલટી થઈ ગઈ. કેમ એકદમ? નજર લાગી હશે. એસિડિટી થઈ હતી કાલી. હું નજર લાગી હશે? છોકરીઓ ક્યારે બીમાર પડે જ નહીં, હા ડાયરેક્ટ નજર જ લાગે આ લોકોને. પણ હવે એવું હોય છે હવે નજર લાગવા વાળું. હાથે પણ હવે આ કિંજલ ને કઈક હવે કઈ પેલું ફાલતું તેલમાં કઈક ખાધું હશે તળેલું, તેને આવું થયું, હવે બીમાર પડી ગઈ. પણ એટલે હવે તો સારું થઈ ગયું ને? હા, હમણે કોઈક દવા આપી હતી, પેલું શું ઢીંટીડીન રેનીટીડીન. હવે હું ઢીંટીડીન? તું જપને, તું નવરાત્રી ની વાત કર ને યાર, મેડિકલ માં પડે છે. હા હવે કઈ ટાઈપ ના ગરબા મહોત્સવ માં જાય મને તો એ જ નહીં ખબર. કેમ? ગરબા ના ટાઈમિંગ નું બોર્ડ કેવું માર્યું ખબર? રાત્રે 9:30 થી પોલીસ આવે ત્યાં સુધી. આવા બોર્ડ મરાય, કોક દિવસ દંડો ખાવાની જા તું. અરે ઉનકે પાસ ડંડા હે તો હમારે પાસ દો દો ડાંડિયા હે. બધું રેડિયો માં હાંભળે છે એ લોકો, એવી ધોઈ કાસે ફોચ કરીને એવી આલસે ને. સોરી. બસ તારે ચોનમની રહે. કિશોર કાકા તમારો સાળો મહેશ આવ્યો કે નહીં આ વખતે નવરાત્રી? અરે એ બિચારો ખાલી ધક્કા ખાય છે ખબર નઈ, આ ગ્રાઉન્ડ પર થી પેલા ગ્રાઉન્ડ પર, પેલા પાર્ટી પ્લોટ માં, ખબર નઈ શું કરે. લગાડું એમને ફોન? લગાડું. લગાડ એનો, આ નવરાત્રી માં મેળ પડી જાય સારું. હેલો હેલો મહેશભાઈ કેમ છો? અરે કોણ બોલે? મેં ચુલાવે તું. હેલો. હા જીજુ કેમ છો? કઈ છે લા, કઈ છે? બસ જો અત્યારે તો ઘરે બેઠો છું. ગરબા કરવા જાય છે? હા એકદમ રેગ્યુલર. હાચું કે છે, ગરબા કરવા જાય છે કે પછી તારી રીતે બધું? હે સેટિંગ બેટિંગ? અરે તમને શું કહું જીજુ, એકચ્યુઅલી છે ને મને, હું હમણાં જે જગ્યા ગરબા કરવા જતો હતો ને, હા ત્યાં મને એક છોકરી બહુ ગમતી. માતાજી ની આરતી ચાલતી હતી ને, તે આરતી માં એવી જમાવટ થઈ ને, ત્યાં મને જે છોકરી ગમતી હતી ને એને જ માતાજી આયા, એકદમ અચાનક ધૂણવા મારી. શું વાત કરે છે? મેં તો બહુ ગભરાઈ ગયો, ગરબા છોડીને ભાગી ગયો. ટેક્સી કે તો તારે હું લા. ભલે ટેક્સી કે, નાનકડું તારું ગામ છે, કેટલું ફરી હશે? કેટલું ટેક્સી ફરી હશે આમ? હા ના ના જવા દો જીજુ. કાકા આમનો યાર મેળ પડાય આપો ને યાર, કશું ભી કરીને. મારો મહેશ છે ને એ પેલા જેસીબી નો ડ્રાઈવર હતો, પછી વચ્ચે ટ્રાફિક પોલીસ વાળો બન્યો, અને હવે તો ડુંગળી પણ વેચે છે. બહુ ઇજ્જત વધી હશે માર્કેટ માં. તારે મૂકી દે.